વડોદરા તાલુકાના અંધારિયા ગામના વીર જવાન ઇન્ડિયન આર્મી અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માતૃવતન આવી પહોંચતા સમગ્ર ગ્રામજનો દ્વારા હર્ષ અને ઉલ્લાસથી મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. વડગામ તાલુકાના અંધારિયા ગામના ખેડૂત અર્જણસિંહ ડાભીના સુપુત્ર સુરપાલસિંહ અર્જણસિંહ ડાભી દ્વારા મા મોબ રક્ષા કરવા ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં જોડાયેલ, જેમાં નાસિક ખાતે પોતાના ઇન્ડિયન આર્મી અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માતૃવતન અંધારિયા ગામે આવી પહોંચતા પોતાના પરિવારજન અને સમગ્ર ગ્રામજનો દ્વારા અંધારિયા બસ સ્ટેન્ડથી ખાડોલિયા વીર મહારાજના મંદિર સુધી વાતે ગાતે અને દેશભક્તિના રંગે રંગાઈ હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું અને ફુલહાર અને મોં મીઠું કરી સુરપાલસિંહ ડાભીનું મળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. દેશ સેવા કાજે ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં જોડાયેલ આર્મી જવાને અંધારિયા જાગીરદાર દરબાર સમાજ અને સમગ્ર ગ્રામજનો દ્વારા અંધારિયા ગામનું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. મારું નામ ડાભી સુરપાલસિંહ અર્જણસિંહ, હું ગામ અંધારિયાનો વતની છું. મારી 6 માસની ટ્રેનિંગ પૂરી કરીને હું આર્ટિલરી સેન્ટર નાસિક રોડથી ટ્રેનિંગ પૂરી કરીને અંધારિયા ગામે પરત આવ્યો છું. મારા ગામના લોકોએ મને ખૂબ આવકાર આપ્યો, સ્વાગત કર્યું, ડીજેના તાલથી વરઘોડું કાઢ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. મારા ગામ લોકોને હું સંદેશો આપું છું કે આવનારા ભવિષ્યમાં બીજા લોકો પણ આર્મીની ટ્રેનિંગ કરીને દેશ માટે સેવા કરે. આજ રોજ તારીખ 6/6/2024 ના રોજ અમારા ભત્રીજા એવા અંધારિયા ગામનું અને જાગીરદાર સમાજનું ગૌરવ એવા ડાભી સુરપાલસિંહજી અર્જુનસિંહજી કુશવા ડાભી, જેઓ 6 મહિનાની આર્મી ટ્રેનિંગ પૂરી કરી અને નાસિક મુકામેથી આજે અંધારિયા ગામમાં પધાર્યા. અંધારિયા ગામના અને આજુબાજુના તમામ 18 વર્ણના લોકોએ એમને ફૂલહાર અને બહુ ડીજેના તાલ સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું. એમાં ખાસ તો એ જ કે અમારા અર્જુનસિંહ બાપુ એક સામાન્ય પરિવારમાં છે, ખેડૂત પરિવારમાં છે, પણ એમના દીકરા બંને નોકરી લાગી ગયા છે, તો એમને ખૂબ ખૂબ એમને અને એમના માતૃશ્રીને વંદન કરવા લાયક છે કે એમને આજે ભણાયા અને નોકરી પણ